चैनल ऑफ वडोदरा। राजकोट जिल्लाना ધોરાજીમાં નગરપાલિકા કચેરી દ્વારા વેરો વસૂલાત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે જે આસામીઓએ મિલકત વેરો ન ભર્યો હોય તેમની મિલકતોને સીલ મારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ધોરાજીના જૂનાગઢ રોડ અને ટેકનિકલ હાઈસ્કૂલ સામે આવેલ એક ગોડાઉનનો ઘણા વર્ષોથી વેરો ભરેલ ન હોય નગરપાલિકાના વેરાની રકમ 70,000 થઈ ગઈ હતી, જેથી આ મિલકતને સીલ કરવામાં આવી હતી। નગરપાલિકાએ મિલકત સીલ કરતા તેના માલિક દ્વારા 70,000 જેટલી રકમનો ચેક નગરપાલિકાને આપવામાં આવ્યો, જેથી નગરપાલિકાએ આ આસામીની મિલકતનું સીલ આજરોજ તોડી અને ફરી મિલકત જેની હતી તેને સોંપવામાં આવી હતી। પર આવેલી ટેકનિકલ હાઈસ્કૂલ સામે આવેલી એક ગોડાઉનની પ્રોપર્ટી હતી, જેનો વર્ષો જૂનો વેરો બાકી હતો। તે આજરોજ પ્રોપર્ટીના માલિક આદમભાઈ શેઠ દ્વારા 70,743 જેવી જે રકમ બાકી હતી તે ભરી આપવામાં આવતા આ મિલકત ત્યાં જે સીલ મારવામાં આવેલું હતું તે પંચોની હાજરીમાં ખોલી આપવામાં આવેલું છે। હાલ જે બીજા લેણદારો છે વેરો ભરે છે તો આ રીતે કાર્યવાહી થશે ખરા? જે લોકોનો વર્ષો જૂનો વેરો બાકી છે, પાછલી બાકી જે મોટા પ્રમાણમાં છે મિલકતોની, તે તમામની સામે આ જ રીતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સીલિંગ અને જપ્તી સહિતની કાર્યવાહી છે તે નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે। હાલ ટેક્સવેરો ચાલુ છે ભરવાનું મેડમ? હાલ તમામ પ્રકારના વેરાઓ છે એ ઓનલાઈન અને ઓફલાઈન ભરવાની કામગીરી નગરપાલિકા કચેરી ખાતે ચાલુ જ છે।